આજે આપણે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો જોવાના છીએ, પ્રકાશીય સાધનો વિશે. બરાબર, ઘણીવાર સવાલો પ્રકાશીય સાધન પર પણ આવી ગયેલ છે. ક્લિયર? લાસ્ટ તમે 5-7 વર્ષના પેપરો જોવો તો એમાં તમને રે ઓપ્ટિક્સના પ્રકાશીય સાધન પર સવાલો જોવા મળશે. ટ્યુબલેન્ટ પર અથવા તો મોટાવણી પર, સાદુ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, આ બધા કન્સેપ્ટ પર સવાલો જોવા મળશે. તો આજે આપણે આ બધા જ ટોપિકને 1 by 1 લઈશું અને આપણા બધા જ કન્ફ્યુઝન અથવા તો જે બી કન્સેપ્ટ છે ક્લિયર કરશું. ક્લિયર? તો સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ પ્રકાશીય સાધનોના પ્રકારો પર. બરાબર, કે કેટલા પ્રકારના પ્રકાશીય સાધનો આવે. તો પ્રકાશીય સાધનનો શું મતલબ થાય એ પહેલા આપણે જોઈએ કે પ્રકાશીય સાધન કેમ વાપરવામાં આવે. બરાબર ને? પ્રકાશીય સાધનમાં લેન્સ આવી જાય, અરીસો હોઈ શકે, અથવા જેમ આપણે માઇક્રોસ્કોપ લઈએ છીએ, ટેલિસ્કોપ લઈએ છીએ, આ બધા પ્રકાશીય સાધનો છે. રેડી? તો પ્રકાશીય સાધન કેમ વાપરવામાં આવે? તો જો કોઈ વસ્તુનું નરી આંખે અવલોકન ન થઈ શકે તે સ્થિતિમાં વસ્તુનું સ્પષ્ટ અને મોટું પ્રતિબિંબ મેળવવા આપણે પ્રકાશીય સાધનનો ઉપયોગ કરશું. રાઈટ? પ્રકાશીય સાધનો વાપરવા પાછળનો મેઇન રીઝન એ છે કે જો કોઈ વસ્તુ નરી આંખે આપણે એનું અવલોકન ન કરી શકતા, એનું ડિટેલિંગ આપણે કરવું છે, એના વિશે અભ્યાસ કરવો છે વસ્તુ વિશે, પણ નરી આંખે આપણે જોઈ નથી શકતા, તેવી સ્થિતિમાં આપણે એને સ્પષ્ટ અને મોટું કરવું પડશે. તો એ કરવા માટે જે આપણે ડિવાઇસ યુઝ કરીએ છીએ એને કહેવાય ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે પ્રકાશીય સાધન. બરાબર? અને એના આપણે પ્રકારો પર ચર્ચા કરવાના છીએ. તો ટોટલ 2 પ્રકાર છે આના. સૌથી પહેલા પ્રકારની ચર્ચા કરીએ તો પ્રકાશીય સાધનનો પહેલો પ્રકાર, આ એવા પ્રકાશીય સાધનો હોય કે જે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચતા હોય. જો કોઈ પ્રકાશીય સાધન વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે તો એ પહેલા પ્રકારમાં લાઈ કરશે. બરાબર? જેમ કે સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક બહેરગોળ લેન્સ છે. બરાબર? પાતળો બહેરગોળ લેન્સ છે અને આની મુખ્ય અક્ષ છે. ક્લિયર? સપોઝ અહીંયા કોઈ વસ્તુ પડેલી છે તો આપણે અલગ અલગ કેસ કાલે જોયા હતા, તો એ કેસ મુજબ આનું પ્રતિબિંબ સપોઝ અહીંયા કશેક મળે છે. બરાબર? તો એક કિરણ મુખ્ય અક્ષ સમાંતર આપાત કરીએ તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અહીંયા મળશે, અને બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર કરીએ તો એ સીધે સીધું પસાર થઈને અહીંયા મળશે. બરાબર? અને જ્યાં આપણને પ્રતિબિંબ મળ્યું ત્યાં જો આપણે એક સ્ક્રીન મૂકી દઈએ, સપોઝ અહીંયા આપણે એક સ્ક્રીન મૂકી દઈએ, એક્ઝેક્ટ જ્યાં પ્રતિબિંબ મળ્યું ત્યાં આપણે એક સ્ક્રીન મૂકીએ, તો એ સ્ક્રીન પર આ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. વાસ્તવિક પ્રતિબિંબને જોવા માટે પડદો જોઈએ, સ્ક્રીન જોઈએ. બરાબર? તો આપણને આ જે સ્ક્રીન છે એ સ્ક્રીન પર આ પ્રતિબિંબ જોવા મળશે. અને સપોઝ કે અહીંયાથી કોઈ માણસ આનું નિરીક્ષણ કરતો હોય, બરાબર, તો આ માણસ આ પ્રતિબિંબને જોઈ શકે. ડાબી તરફથી કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએથી જો આનું નિરીક્ષણ કરશે તો સ્ક્રીન પર એને આ પ્રતિબિંબ દેખાશે, કારણ કે સ્ક્રીન પર જે પ્રકાશના કિરણો મળશે એ સ્ક્રીન પર આપાત થયા બાદ સ્કેટર થશે. બરાબર ને? એ બધા જ કિરણો સ્કેટર થઈને આ જે અવલોકનકાર છે એની આંખમાં જશે. તો અહીંયા આપણને જે પ્રતિબિંબ મળ્યું એ કેવું મળ્યું? વાસ્તવિક. તો જે આપણે આ પ્રકાશીય સાધન લીધો એ પ્રકાશીય સાધન શું કરે છે? જે લેન્સ આપણે વાપર્યો એ શું કરે છે? આનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો એક પ્રકાર એવો આવે કે જેમાં પ્રકાશીય સાધન વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચતો હોય. બરાબર? તો ચેપ્ટરમાં આપણે આ પ્રકાર પર પણ તો બહુ ડિટેલિંગમાં ચર્ચા કરવાની નથી. આપણે એવા પ્રકાશીય સાધન જોવાના છે કે જે વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચે. બરાબર? બીજો પ્રકાર જો આપણે જોઈએ તો એવા પ્રકાશીય સાધનો કે જે વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચતા હોય. બરાબર? તો સેમ આમાં પણ આપણે બહેરગોળ લેન્સનું ઉદાહરણ લઈ શકીએ, અને બહેરગોળ લેન્સમાં જે લાસ્ટ કેસ હતો ગઈકાલનો એ આપણે આમાં લઈ શકીએ કે જ્યારે આપણી વસ્તુ ક્યાં પડેલી હશે? મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે. બરાબર? ત્યારે આપણને પ્રતિબિંબ કેવું મળે? આભાસી મળે. સપોઝ અહીંયાનું મુખ્ય કેન્દ્ર છે અને અહીંયા કોઈ વસ્તુ પડેલી છે તો આ વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળશે. એક કિરણ મુખ્ય અક્ષ સમાંતર આપાત કરીએ તો એ ક્યાંથી પસાર થઈ જશે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે, અને કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધે સીધું પસાર થઈ જશે.
तो आ बने किरण के डाइवर्जिंग है, आ रिफ्रेक्टेड रे वन है, आ रिफ्रेक्टेड रे टू है, आ बने डाइवर्जिंग है, आ जमणी बाजू क्या मैसे नही, पण जो आपणे एने पाछळ लंबावीए तो आ किरणो अहींया कसेक मळे अने आ जे प्रतिबिंब मळ्युं आ केवुं मळ्युं, आभासी मळ्युं। तो अहींया जे आ प्रकाशीय साधन उत्पन्न आपणे वापर्युं ए प्रकाशीय साधन शुं करे छे, वस्तुनुं आभासी प्रतिबिंब रचे छे। क्लियर? तो टोटल बे प्रकारना प्रकाशीय साधनो आपणे चर्चामां लईए छीए के एक एवा प्रकाशीय साधन होय के जे वस्तुनुं वास्तविक प्रतिबिंब मेळवे अने एने आपणे स्क्रीन पर जोई शकीए, ज्यारे एक एवा प्रकाशीय साधन होय के जे वस्तुनुं आभासी प्रतिबिंब रचे जेने आपणे स्क्रीन पर जोई शकता नथी। क्लियर? तो मेनली आपणे आ प्रकार पर वधारे चर्चा करवानी छे, जेमां वस्तुनुं प्रतिबिंब केवुं मळशे, आभासी मळशे। बराबर? तो आ प्रस्तावनानी वात थई गई कि प्रकाशीय साधन टॉपिक चालू करता पहेला आपणने एना प्रकारो विशे माहिती होवी जोईए। बराबर छे? तो आ एकदम सिम्पल टॉपिक हतो अने आनी चर्चा आपणे करी।